નમસ્કાર, કેમ છો તમે બધા? આઈ એમ શ્યોર કે ભાઈ આ વખતે તો જે લોંગ વીકેન્ડ મળવાનો છે, કારણ કે આ વાતચીત જ્યારે થઈ રહી છે ત્યારે બીજા દિવસે જન્માષ્ટમી છે અને એ પછી 2-1 રજા લગભગ બધાને મળવાની છે, એટલે માહોલ જરા શાંત છે. આજે શુક્રવારે પણ ઓફિસમાં એવું લાગે છે કે શનિવાર છે, પણ જો કે શુક્રવારે અમને શનિવાર ફીલ કરવાનો જરાય અધિકાર નથી, કારણ કે સૌથી હેક્ટિક અને સૌથી એક્સાઇટિંગ દિવસ હોય છે અમારો જલસોનો, લાઈવ જેમિંગનો દિવસ હોય છે. દર શુક્રવારે જલસો પર અમે કરીએ છીએ લાઈવ જેમિંગ, અને અમારી સાથે જોડાય છે ગુજરાતના ખૂણે ખૂણેથી જાણીતા અજાણ્યા ઉભરતા પ્રસિદ્ધ સુગમ ફોક કોઈ પણ ક્ષેત્રના ગાયકો. આજે છે ને અમારા ત્યાં એક સરસ યુગલ આવ્યું છે. હવે તમે બરોડાવાળું લાઈવ જેમિંગ યાદ કરો, તમે જો રેગ્યુલર જોતા હશો તો તમને કદાચ યાદ આવશે કે બરોડામાં આપણે થોડા સમય પહેલા એક સરસ વૃંદગાનનું લાઈવ જેમિંગ કરેલું, તમને યાદ છે ને? બસ હવે ઘણીવાર એવું થાય કે કોઈ વૃંદમાં કોઈ અવાજ તમને યાદ રહી જાય, કોઈ અવાજ એવો હોય કે જે તમને એવી ઈચ્છા થાય કે આને જરા વધારે સાંભળવું છે. અને અમારે તો કેવું છે કે ભાઈ અમારા હાથે જ હતું કે ભાઈ વધારે સાંભળવું છે તો બોલાવી લો જલસોમાં. તો એવું જ એક સરસ મજાની યુગલ બરોડાથી આજે જલસોમાં લાઈવ જેમિંગ કરવામાં એકદમ કહેવાય ને કે તૈયાર બેઠું છે. એમનું નામ છે ધ્યેય અને ધ્રુતિ વચ્છરાજાની. બંને જણા બહુ જ સુંદર ગાય છે, તમે ટીઝર જોયું હશે. તો મારી સાથે વેલકમ કરો એ બંનેનું, બંને જણા જોડેથી એમના વિશે એમની લાઈફ વિશે ઘણું બધું જાણવાના છીએ. હાય, થેન્ક યુ સો મચ, તમે જલસો પર આવ્યા છો, ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ અસ હિયર એટ જલસો. એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ છે, જેમ તમે કીધું કે ખૂણે ખૂણેથી આર્ટિસ્ટ બધા તમે બોલાવો છો, અને પ્લસ ગુજરાતી સુગમ ફોક જે તમે કીધું એના માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ પોર્ટ્રે કરવા માટે છે, એટલે ગુડ ઇનિશિયેટિવ બાય જલસો. થેન્ક યુ, થેન્ક યુ સો મચ ધ્રુતિ, વેલકમ, તમારું પણ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. હવે આમ છે ને, આ બંને જણા પતિ પત્ની છે અને જોડે ગાય છે, પણ મ્યુઝિક શીખવાની શરૂઆત તો તમારે બંનેની અલગ અલગ થઈ હશે આઈ એમ શ્યોર. ધ્રુતિ, તમે ક્યાંથી શીખવાની શરૂઆત કરી? હું લગભગ નાની હતી ત્યારે જે સ્કૂલમાં એક મ્યુઝિક ક્લાસ હોય એમાં મ્યુઝિક ટીચર કરાવતા, અને એમને મારો અવાજ અને મારું ગ્રાસ્પિંગ ખૂબ ગમતું, એટલે એમને મારા પેરેન્ટ્સને કીધું કે તમે આને આગળ ક્લાસીસમાં કે ક્લાસિકલ ટ્રેનિંગમાં મૂકો. અને મારા ફાધર પણ પ્રોફેશનલ સિંગર રહી ચૂક્યા છે, હવે હાલમાં નથી પણ છે, એમણે પ્રોફેશનલી સિંગિંગ કર્યું છે, એટલે એમણે પણ જોયું કે હું રેડિયો સાંભળું તો ગીતો ગ્રાસ્પ કરું છું, મને ગમે છે સાંભળવા, ગાવું ગમે છે. તો એમણે પછી ફાઇનલી હું કદાચ 6th માં કે 6th 7th માં મને અનિકેત ખાંડેકર પાસે ક્લાસિકલ ટ્રેનિંગમાં મૂકી. અચ્છા. અને ત્યાં મેં એમની પાસેથી બધા વિશારદ, ક્લાસિકલ વોકલમાં વિશારદ કર્યું, અને પછી એ દરમિયાન જ ધીરે ધીરે જે કહેવાય કે પ્રોગ્રામ કરવા કે બહાર પ્રોગ્રામ્સમાં ગાવું એમ કરીને ધીરે ધીરે એક્સપોઝર થયું, એટલે જર્ની મારી નાનપણથી ચાલુ થઈ. અને ક્યાંક ઘરથી જ કહેવાય કે પપ્પા જ મારા પહેલા ગુરુ, અને પછી એમણે મને અનિકેત સરને સોંપી અને પછી આ સિલસિલો આગળ વધ્યો. સો બરોડા જતા પહેલા તમે બેઝિકલી મૂળ અમદાવાદ? અમદાવાદ. કઈ જગ્યાનું સ્કૂલિંગ તમારું? મારું સ્કૂલિંગ 3 જગ્યાએ રહી છું. હું બહુ સ્કૂલો ફરી છું. એક આંબાવાડીમાં વંદના સ્કૂલ કરીને હતી, તો મેં 10 વર્ષ સ્કૂલિંગ ત્યાં કર્યું. અચ્છા. 8th સ્ટાન્ડર્ડ સુધી. પછી હું હતી A1 સ્કૂલમાં 2 વર્ષ, અને પછી દેવાશીષ સંકુલમાં 2 વર્ષ. અચ્છા, એટલે અમદાવાદમાં બેઝિક સ્કૂલિંગ બધું તમારું અહીંયા. સ્કૂલિંગ કોલેજ પણ અમદાવાદમાં. મેં બીફાર્મ કર્યું છે, અને એલજે ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસીથી બીફાર્મ કર્યું છે, એટલે એ પણ અહીંયા અમદાવાદમાં જ. એટલે મૂળ અમદાવાદે સંગીત આપ્યું, અને પછી એ સંગીત તૂડીને બરોડા પહોંચ્યું. જ્યારે એ સંગીત બરોડા પહોંચ્યું ત્યારે એને બીજો સાથીદાર મળ્યો, અને એ જ રીતે ધ્યેય પણ સંગીત સાથે જોડાયેલા હતા. અને તમે મ્યુઝિક ધ્યેય કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી, પણ કઈ રીતે આ શોખ ડેવલપ થયેલો? હું એક્ચ્યુઅલી નાનો હતો ત્યારે તું હે મેરી કિરણ હું ગાતો, અને એમાં તોતલું તોતલું આપણે ગાઈએ, એટલે તું હે મેલી તિલન એવું ગાતો હતો. અચ્છા. એટલે ત્યાંથી ત્યારે તો ચાલો કઈ આપણે નેસન્ટ સ્ટેજીસ પર હતું, એટલે ઠીક છે, બધું ઇગ્નોર થઈ ગયું. પણ ઇવેન્ચ્યુઅલી હું કોલેજના એન્યુઅલ ડેમાં મેં પાર્ટ લીધો, અને ત્યાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, અને મારા પેરેન્ટ્સને વિશ્વાસ ન થયો કે તું પાર્ટ લીધો અને તે આટલું પોતાની જાતને એક્સટ્રોવર્ટ કેવી રીતે બનાવી દીધો. ત્યાંથી મને લાગ્યું કે ના, મને ઇન્ટરેસ્ટ છે. પછી યુથ ફેસ્ટિવલ, એમાં અલગ અલગ લેવલ્સ, જેમ કે ઝોનલ, ઇન્ટરઝોનલ અને સ્ટેટ લેવલ, એવી રીતે અલગ અલગ લેવલ્સ ક્રોસ કર્યા, એટલે હજી કોન્ફિડન્સ વધ્યો. અને ત્યારબાદ પછી મારું કોલેજ ને બધું પત્યા બાદ પછી હું અમુક અમુક પ્રોગ્રામ્સ મળતા હતા,
તો એ હું કરતો હતો, અને એ બાદ હું સુરેશ વાડકર સરની અંડર શીખતો હતો આજીવાસન ઇન્સ્ટિટ્યૂટમાં. પણ અનફોર્ચ્યુનેટલી મારી જોબ એવી હતી કે હું આગળ શીખી ન શક્યો, એટલે ઇવેન્ચ્યુઅલી જોબ બરોડા મળી પછી મેં મારી હોબી ચાલુ કરી. અને કરન્ટલી મારા પાર્ટનર પણ ગાય છે જેમ તમે સાંભળ્યું. એવી રીતે અમે નક્કી કર્યું કે એક અમે ચેનલ શરૂ કરીએ જેનું નામ અમે ડીડીઝ ઓક્ટેવ રાખ્યું છે યુટ્યુબ પર, ધ્રુતિ અને દ્યુતિ અને ધ્યેય. યસ, એટલે એ અમે ચાલુ કરી અને એમાં પર લગભગ અત્યાર સુધી અમે 25-30 વિડીયોઝ અપલોડ કરી ચુક્યા છે. બસ એટલે એક એ જ ઇન્ટેન્શન થી હવે આગળ વધી રહ્યા છે કે આપણી હોબી એટલીસ્ટ કન્ટિન્યુ રહે આમાં. ગ્રેટ. અને જ્યારે આમાં કેવું હોય છે કે પાર્ટનર પણ ગાતું હોય ને, એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ ફિમેલ જે પાર્ટનર હોય એના માટે બહુ ઇઝી થઈ જતું હોય છે. કારણ કે ઘણા બધા ફિમેલ સિંગર અહીંયા આવે, હું એમની સાથે ઇન્ટરવ્યુ કરું તો વાતમાં એવી ખબર પડે કે એમણે ઘર મેનેજ કરવાનું હોય, એમણે ફેમિલીઝને સમજાવવાના હોય, આ શોખને એક્સપ્લેન કરવા માટે. પણ દ્યુતિ માટે બહુ સપોર્ટ રહેતો હશે ને? સપોર્ટ, બહુ બહુ જ મોટો સપોર્ટ. આ બાજુ તો પેરેન્ટ્સ નો ડાઉટ સપોર્ટિવ હતા જ, પણ ત્યાં લગ્ન પછી ત્યાં ગઈ તો પણ હજી મેનેજ કરવાની ટેન્શન છોડો, ગાવ છો ભેગા, ગાવ જલસા કરો, એટલે કોઈ જ મારે એક્સપ્લેનેશન કરવાની કે સપોર્ટ માંગવાની જરૂર નથી. ખૂબ બધો સપોર્ટ છે મારા ઇન-લોસ તરફથી. અને રેકોર્ડિંગ કરવાનું હોય તો પહેલી પ્રાયોરિટી તું કુકિંગ વુકિંગ બધું હમણાં તું મૂકી દે, પહેલા ચાલ રેકોર્ડિંગ કરી લે, એટલે રેકોર્ડિંગ કરવાનું પહેલું પ્રાયોરિટી હોય. અને રેકોર્ડ થાય એટલે બધી તમે ચારે જણા બેસી ડ્રોઈંગ રૂમમાં આખું સાંભળી અને એનો ફીડબેક. મમ્મી પપ્પા પણ એટલા શોખીન છે સાંભળવાના, અમારી સાથે સાથે અમારા વિડીયોઝ એ લોકો લેતા હોય. આજે અમે ચેનલ પર વિડીયોઝ મૂકીએ તો એ પપ્પા જ લેતા હોય, અને બહુ ક્રિટિકલ અમુક ફીડબેક્સ એ લોકો આપે. એનાથી ઘણા અમે ચેન્જીસ અને સુધારા કરીએ તો ઘણું સારું પણ થતું હોય છે. અરે વાહ, એટલે આખે આખું ઘર આમ કહેવાય કે મ્યુઝિકલ રહેતું હશે. તો તમારા ઘરમાં ઝઘડા પણ સંગીતમાં જ થતા હશે? એટલે પછી ખાલી સ્કેલ નક્કી કરવાનો પડે, સ્કેલ નક્કી કે કેટલા સ્કેલ પર જવું છે. સો તમે બંને જણા એક જ સાથે ગાઓ, તમારી સરસ યુટ્યુબ ચેનલ છે, બંને જોડે ગાવાનું શરૂ કર્યું, એ પછી તમે તમારા એઝ અ સિંગર એઝ અ આર્ટિસ્ટ બંનેમાં કયો ગ્રોથ જોયો છે? હું કહીશ કે જે ક્લાસિકલ ટ્રેનિંગ મને નથી, મેં લીધી નથી, મને મળી નથી એમ ના કહી શકું, પણ જે ક્લાસિકલ ટ્રેનિંગ નથી મેં લીધી એમ, એના પછી દ્યુતિ સાથે જોડાયા બાદ એમનું એવું કેવું છે કે જે અમુક હરકતો જે આવતી હોય એમાં અમુક વિચિત્ર સૂર લાગતા હોય જે મને ખ્યાલ ના પડતા હોય, કારણ કે આપણે આપણા કાને ના પડે. તો એ વસ્તુ એમણે નોટ કરી અને એમણે કીધું કે ભાઈ તમે આવી રીતે કરો એમ. તો કોન્શિયસલી આપણે એ એફર્ટ કરીએ કે આપણા પાર્ટનર કહેતા હોય તો કંઈક ખોટું જતું હશે, એટલે એ વસ્તુ કોન્શિયસલી એફર્ટ કરી અને એ વસ્તુ નીખરીને આવે વધારે, એટલે એ હું મારામાં ઇમ્પ્રુવમેન્ટ હું જોઉં છું. મારા કેસમાં મેં ક્લાસિકલ ટ્રેનિંગ લીધેલી છે, મેં અહીંયા ઘણી જગ્યાએ પરફોર્મ કરેલું છે, પણ તે છતાં આજે પણ હું ક્યાંક પરફોર્મ કરું તો જે નર્વસનેસ છે એ એના કરતાં મારામાં વધારે છે. તો એ મારી બાજુમાં હંમેશા એઝ અ સપોર્ટ અને એન્કરેજમેન્ટ તરીકે ઉભા હોય કે અરે આમાં શું ડરવાનું, એટલે કોન્ફિડન્સ બૂસ્ટર છે તમારો, એકદમ કોન્ફિડન્સ બૂસ્ટર છે. અને એમનામાંથી મેં એ જાણ્યું કે વગર કોઈ ટ્રેનિંગ લીધે કીબોર્ડ વગાડી શકે છે, બધા રેકોર્ડિંગ પેલા સોફ્ટવેર પર, પેલા અલગ અલગ શું કહેવાય, નોબ્સ આમ કરો તેમ કરો, મિક્સિંગ એ બધું વગર શીખે, એની મેળે મેળે બધું પેશન્સ થી ક્યાંક વિડીયોઝ જોવે, ક્યાંક કોકનું સાંભળે, એમ કરીને કરે તો કીબોર્ડ વગાડે છે, તબલા વગાડે છે, રેકોર્ડિંગ કરી જાણે છે, ગાય છે એટલું સરસ. અને એવું નહીં કે મેં શીખ્યું નથી ક્લાસિકલ તો હું ક્લાસિકલ અટેમ્પ્ટ ન કરું, કાંઈ પણ અટેમ્પ્ટ કરવાનું અને એને બેસ્ટ દેવાનું અને પૂરી ધીરજથી એના પર જ લાગ્યા રહેવાનું, એ મેં એની પાસેથી શીખ્યું કે કાંઈ જ ઇમ્પોસિબલ નથી. અને એવું જરૂરી છે જ નહીં કે તમે ટ્રેનિંગ લેવી જ જોઈએ, ટ્રેનિંગ લીધા વગર પણ તમે ઘણું જ સારું પરફોર્મ કરી શકો, એ મેં એની પાસેથી શીખ્યું. ગ્રેટ. એટલે એ બંને જણા આમ પેલું કહેવાય ને કે એવું કહેવાય છે કે દ્વિદળ બીજ હોય, મગની દાળના કે વાલના બે ફાડિયા હોય જે છૂટા પડી ગયા હોય, જે ભેગા થઈ જાય, અને જ્યારે એ બંને ભેગા થાય ત્યારે એ લોકોમાંથી જે બીજ નીકળતા હોય છે, જે ઝાડ નીકળતા હોય છે, એ થોડા શું કહેવાય, વધારે ગ્રોથ વાળા હોય છે. એટલે બંને જણાનો સાથે સાથે ગ્રોથ થઈ રહ્યો છે. ઓલ ધ બેસ્ટ આજના લાઈવ જેમિંગ માટે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. થેન્ક યુ સો મચ. સો આવા ને આવા કેટલાય કલાકારોથી જલસો રોજ સમૃદ્ધ થતું રહે છે દર શુક્રવારે. તો ખાસ આ વખતે દે અને દ્યુતિ છે આપણી સાથે, એમની સાથે લાઈવ જેમિંગને બસ થોડાક જ કલાકો રહ્યા છે. તમે ક્યાંય ના જશો, અમારી સાથે 8 વાગે જોડાઈ જજો. આવા જ કોઈક સરસ મજાના કલાકાર સાથે આજ સ્ટુડિયોમાં હું ઉર્વશી તમને મળતી રહીશ. ત્યાં સુધી તમે કરતા રહેજો જલસો. બાય બાય.